હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠાની. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે ભારતીય કિસાન સંઘ દ્વારા રાજસ્થાન સરહદ ઉપર આવેલ સાબરમતી નદી ઉપર બંધ બાંધવામાં ના આવે તે માટે પ્રાંતિજ મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. પ્રાંતિજ ખાતે કાર્યરત ભારતીય કિસાન સંઘ દ્વારા રાજસ્થાન સરહદ પર આવેલ સાબરમતી નદી ઉપર બંધ બાંધવામાં આવનાર હોય જેને લઈને સાબરકાંઠા મહેસાણાના ખેડૂતોને પીવાના પાણીની તથા ખેતી માટે સિંચાઈના પાણીની ખૂબ જ મોટી સમસ્યા ઊભી થાય તેમ હોય જેને લઈને બંધ બાંધવા સામે વિરોધ દર્શાવીને તેના વિરોધમાં બંધના બાંધવામાં આવે તે માટે ભારતીય કિસાનના કાર્યકરો એકઠા થઈને બંધના કામને અટકાવવા માટે પ્રાંતિજ મામલતદાર જૈનિલ શાહને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી જેમાં ભારતીય કિસાન સંઘના પ્રમુખ ઉપપ્રમુખ મંત્રી સહિત કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને લેખિતમાં આવેદનપત્ર આપીને મૌખિક રજૂઆતો પણ કરી હતી. જીલરાવલ જેડેશ ટીવી પ્રાંતિજ. સાનો આવેદનપત્ર આપ્યું. ભારતીય કિસાન સંઘ પ્રતિનિધિ પ્રમુખ બોલું. આજે અમારે જે દરોઈ બંધ છે એ દરોઈ બંધના આગળ રાજસ્થાન સરકાર રાજસ્થાન વિસ્તારની અંદર બંધ આડબંધ વધી રહી છે તો આડબંધ વધે એના કારણે સાબરકાંઠાના તથા મહેસાણા ખેડૂતોને ખૂબ અસર થઈ છે કારણ કે પીવાના પાણીનો પ્રશ્ન ઊભો થયો છે તથા ખેતીના સિંચાઈ માટે પણ ભયંકર પ્રશ્ન ખેડૂતો માટે ઊભો થયો છે એટલે જો આ સંબંધ અટકાવવામાં આવે તો દરેબંધનો અસર ના થાય અને ખેડૂતોનો મહેસાણા તથા સાબરકાંઠાના ખેડૂતોને નિયમિત પીવાનું પાણી તથા ખેતીનું પાણી મળી રહે એ માટે અમારી માગણી છે. મોમરા દાસ સાહેબને કહા અમારી રજૂઆત એ આગળ પણ કરે અને આ બંધ અટકે એના માટે એ કોઈ કાર્યવાહી કરે. વિઠ્ઠલભાઈ પટેલ ભારતીય કિસાન સંઘ પ્રમુખ.